ને હવે વાત કરીએ વરસાદની. રાજ્યના વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વાપી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ તો ભાવનગરના પાલીતાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. જ્યારે ભરૂચમાં પણ અલગ અલગ વિસ્તારમાં મેઘમહેરથી લોકો આનંદિત થઈ ઉઠ્યા. તો નવસારીના વિજલપુરમાં પ્રથમ વરસાદે જ ગરનાળામાં પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. તો ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો આખરે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં શનિવારે મોડી રાત્રે વરસાદી ધમાકેદાર એન્ટ્રી થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી. સુરતના તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં વરસાદ પડ્યો, તો સોનગઢ, વ્યારા, ઉચ્છલ અને નીઝરમાં નહિવત વરસાદ પડ્યો. અમદાવાદના પાલડી, જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. જ્યારે કે વડોદરાના શિનોર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસતા ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હતા. તમામ સ્થળોએ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. સમગ્ર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો. સોનગઢ, વ્યારા, વાલોડ, ઉચ્છલ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. અતિશય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ પડતાની સાથે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. ડાંગ જિલ્લાના જાણીતા સ્થળ સાપુતારામાં પણ 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે પ્રવાસીઓમાં આનંદ તો છે, ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઈદની રજા માણવા આવેલા પ્રવાસીઓના આનંદમાં વધારો થયો. તો નવસારી જિલ્લામાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પરના ખાડા ખાબોચિયા છલકાયા હતા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વહેલી સવારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. નવસારીના વિજલપુર પાલિકાની પોલ ખુલી ગઈ છે. પ્રથમ વરસાદમાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા. ગરનાળામાં પાણી ભરાઈ જતા રેલવે ફાટક બંધ થઈ જવા પામ્યો હતો. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોની હાલાકી પડી રહી છે. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાલિકા ગરનાળા નહીં ભરાય તેના વાયદા કરે છે, પરંતુ આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં ગરનાળું ભરાઈ જતા પાલિકાની પોલ ખુલી ગઈ. વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વલસાડ, વાપી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. ભારે ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી. સુરતી લાલાઓને ગરમીમાંથી રાહત મળી. સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. સવારથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી લોકોમાં ખુશીનો માહોલ છવાયો. છેલ્લા ઘણા સમયથી ઉકળાટ અનુભવી રહેલા લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે. તો આ તરફ વરસાદના પગલે જગતનો તાતમાણ આનંદમાં આવી ગયો. ભાવનગરના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં હર્ષની હેલી. વડોદરાના શિનોર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા, જેને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી. વડોદરાના કરજણમાં પણ વરસાદે શાનદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા, જેને કારણે ઠંડક ફેલાતા લોકોને ભારે ગરમીને બફારામાંથી રાહત મળી છે. તો પાદરામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. વરસાદને પગલે જગતના તાતમાં ખુશીની લહેર ફેલાઈ. ભરૂચમાં વરસાદી ઝાપટું આવ્યું. ભરૂચના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતા લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વરસાદી માહોલમાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। મુંબઈગરા માટે વરસાદની શક્યતાના સમાચાર સામે આવ્યા, જેમાં હાલ હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। હવામાન વિભાગ તરફથી શહેરી અને ઉપનગરીય ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સાઉથ વેસ્ટ મોન્સૂન આગળ વધતા હજુ 1 સપ્તાહનો સમય લાગી શકે છે, જેથી આગામી 2 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ।